આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા છીએ અડદમાં દવા છાંટવા બે વીઘામાં. તો આપણે દવા લાવ્યા છીએ નીમ ઓઇલ, તમે જોઈ શકો છો મારા હાથમાં જે નેમાઝોલ કંપની છે એની આ દવા છે. હું તમને બૂસ્ટર પણ મૂકી દઈશ. તો આમાં જે ઈયળ આવે, પછી કોઈ પત્તા કોરી ખાનારી ઈયળ આવે એના માટે આપણે દવા છાંટવા આવીએ છીએ. તો આ પાછળના જે અડદ દેખાય છે એમાં દવા છાંટવાની છે. આરી હેમાચોલ નામનું નીમ ઓઇલ છે જે ઓર્ગેનિક દવા કહેવાય. તમે જોઈ શકો છો હેમાચોલ નામની ઓર્ગેનિક દવા પ્રશાંત એગ્રિકની છે. આજે પત્તા કોરી ખાનારી ઈયળ આવે કે પછી જીવાત આવે, નાની નાની જીવાત આવે, જીવડા આવે એના માટે આપણે દવા છાંટવા આવ્યા છીએ. દવા છાંટવાનું કામકાજ ચાલુ જ છે. કડી કરીને આપણે બતાવીશું તમને બધું કે દવા કઈ રીતે છાંટીએ છીએ. ને 70 ml પ્રતિ પંપ આપીએ છીએ. જે આ દવા છે એ 70 ml પ્રતિ પંપ આપણે 16 લિટરના પંપમાં આપીએ છીએ અને એનું રિઝલ્ટ પણ મિત્રો સારું રહે છે. મિત્રો રાસાયણિક દવા કરતાં જે આપણી આ ઓર્ગેનિક દવા છે એમાં એટલો ફાયદો આપણને મળે છે કે તમારી જમીન બગડતી નથી. ઉપરાંત જે તમારા જે જમીનના અંદરના પોષક તત્વો છે કે જેને રાસાયણિક દવા છે એ કોઈના કોઈ નુકસાન કરતી હોય છે, પણ આ ઓર્ગેનિક દવા છે એ કોઈ જાતનું નુકસાન કરતી નથી. એટલા માટે આપણે ઓર્ગેનિક ખેતીમાં આ બધો ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, રાસાયણિક દવાનો ખૂબ ઓછો ઉપયોગ કરીએ છીએ. ના છૂટકે પછી આપણે રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો પડે છે. તો જ્યાં સુધી આપણે ઓર્ગેનિક દવાનું રિઝલ્ટ મળે ત્યાં સુધી તો આપણે ઓર્ગેનિક જ વાપરીએ છીએ. તો આપણે હવે આગળ વિડીયોમાં જોઈશું કે દવા કેટલા પ્રમાણમાં નાખવી અને કઈ રીતે છાંટીએ છીએ આપણે બતાવીએ વિડીયોમાં. Mm-hmm. 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 Mm-hmm.
થાય તો ચાલે.